અમદાવાદમાં આભ ફાટ્યું, મોડી રાત્રે વરસાદનું બીજો રાઉન્ડ શરૂ, 10 કલાકમાં પાલડી, વાસણા, એલિસ બ્રિજમાં 18 ઇંચ વરસાદ, શાળા કોલેજો આજે અને આવતીકાલે પણ બંધ રહેશે. છેલ્લા 3 કલાકમાં શહેરમાં નોંધાયેલો વરસાદ, પાલડીમાં 9.5 ઇંચ, બોડકદેવમાં 7.3 ઇંચ, ઉસ્માનપુરામાં 7.96 ઇંચ, મુક્તાપુરામાં 7.28 ઇંચ, જોધપુરમાં 7.22 ઇંચ, બોપલમાં 6.12 ઇંચ, ગોતામાં 5.84 ઇંચ, સરખેજમાં 5.56 ઇંચ, જમાલપુરમાં 5.44 ઇંચ, રાણીપમાં 5.02 ઇંચ, સાયન્સ સિટીમાં 4.22 ઇંચ, મણિનગરમાં 4.20 ઇંચ. હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં સિઝનના 30% વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે તાબડતોડ મુખ્યમંત્રીએ ઇમરજન્સી બેઠક બોલાવી. દાડી લીમડા પંચવટી વિસ્તારના તમામ સોસાયટીના ઘરોમાં કમર સુધી પાણી વરસાદી ભરાઈ ગયા છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઈ જતા BRTS પણ રૂટ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદીઓ હજુ પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ થયેલ ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પાલડીના મુખ્ય કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. પાણી ભરાતા શહેરના 5 અંડરબ્રિજ બંધ કરાયા. ભારે વરસાદના પગલે મીઠાકડી અંડરબ્રિજ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યું છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેઝલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઈસનપુરમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા DK પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી પણ ધરાશયી થઈ છે. ઉપરાંત થલતેજમાં પણ ગટરના પાણી ઘરમાં ઘૂસી ચૂક્યા છે. અમદાવાદમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં થલતેજ, કેશવાબાદ, વેઝલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ અપાર્ટમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી પણ ફરી વળ્યું છે, જેને લઈને મુખ્યમંત્રીએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે. જિલ્લામાં 6 જિલ્લાઓમાં મધ્ય ગુજરાત, જેમાં છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિનું ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી છે. હજુ 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાર્વત્રિક વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદની આગાહી સેવવામાં આવી રહી છે. રાજ્યમાં 3250 લોકોનું રેસ્ક્યુ કરાયું. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઇમરજન્સી બેઠક બોલાવી છે. એવામાં NDRFની 13 ટીમ, SDRFની 16 પ્લાન્ટ હાલ તૈનાત કરવામાં આવી છે. છોટાઉદેપુર, વડોદરાથી SDRFની 1 પ્લાન્ટની મદદ રવાના કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં 400 લોકો, નવસારીમાં 550 લોકો, વલસાડમાં 470 લોકો સહિત રાજ્યભરમાંથી 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે, અન્ય માર્ગો મળીને કુલ 388 રસ્તા બંધ કરવાની સરકારની ફરજ પડી છે. અમદાવાદમાં જળ બંબાકારની સ્થિતિ. 2018 પછી પહેલીવાર 4 કલાકમાં 6-12 ઇંચ, સિઝનનો 43% વરસાદ 2 દિવસમાં પડી ગયો. આમ વરસાદ પડવાને લઈને છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મકાનોમાં પાણી, ઘરોમાં પાણી, સ્માર્ટ સિટીમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. જાણે કે ઘરમાં સ્વિમિંગ પુલ બનાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ અમદાવાદમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ અને સાર્વત્રિક ઘરોમાં પાણી ભરાયેલું નજરે પડી રહ્યું છે. આ છે અમદાવાદી બજાર. અને અમદાવાદમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ગુજરાત વિકાસ મોડલનું અમદાવાદ
છે અને અમદાવાદનો આ વિકાસ આંખીને આંખે વળગે તેવો જોવા મળી રહ્યો છે. આમ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા, સ્વિમિંગ પૂલ, ગાડીઓ ફસાઈ ગયેલી, ભૂવા પડી ગયેલા, ભૂવામાં ગાડીઓ ગરકાવ થઈ ગયેલી, મકાનોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ, અનેક ઘટનાઓ અમદાવાદમાં બનવા પામી છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડવાને લઈને શહેરભરમાં પાણી પાણી ભરાઈ ગયા છે. પાણીને નીકળવાનો કુદરતી સ્ત્રોત ન મળતા પાણી બજારની અંદર જ વચ્ચે ફસાઈ ગયું હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. જે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય જેને લઈને વરસાદી પાણી ભરાવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડવાથી શહેરભરમાં ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી, નીચેના ફ્લોરમાં પાણી, પાર્કિંગમાં પાણી, સાર્વત્રિક પાણી જોવા મળી રહ્યું છે.